14 એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી રહેલ છે. ભુજ શહેરમાં પણ અઠવાડિયા દરમિયાન અગ્નિશમન સેવા દિનની ઉજવણી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. હાલે કોરોના મહામારી સમયે હોસ્પિટલોમાં આગના બનાવો ન બને તે અંગે માર્ગદર્શન આપવાના કાર્યક્રમો આ અઠવાડિયા દરમિયાન યોજવામાં આવશે તેવું ભુજ નગરપાલિકાના ફાયર વિભાગના રાજેશભાઈ મારુએ જણાવેલ હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે શહેરમાં દરરોજ એક હોસ્પિટલમાં મોક ડ્રિલ યોજવામાં આવશે તથા સાવચેતીના પગલાં લેવા માર્ગદર્શન આપવામાં આવશે. આ અંગે રાજેશભાઈ મારુએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજના દિવસે 1944માં મુંબઈ મંદે લશ્કરી જહાજ સ્પોટક નામનું જહાજ લંગરેલું હતું, તેમાં અચાનક કોઈ કારણોસર વિસ્ફોટ થતાં આગ લાગી ગઈ હતી અને તેમાં અમારા ફાયર સર્વિસના 66 જેવા જવાનો શહીદ થયા હતા અને 300 જેટલા લોકો જાનમાલને નુકસાન થયેલું હતું અને એ બહુ દુઃખદની બાબત હતી. આવી રીતે આવું અન્ય ઘટના ન બને અને ન થાય અને તેના માનમાં અને અમારા જે શહીદ થઈ ગયા હતા જવાનો એના માનમાં આજે 14 એપ્રિલના દિવસે અગ્નિશમન દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે અગ્નિશમન દિન આખા અઠવાડિયાનો અમે ઉજવણી કરીશું. તેમાં અમે આ વખતે જે મહામારી કોરોનાની મહામારી ચાલુ છે તેમાં આગને હોસ્પિટલોમાં આગના બનાવો બને છે જે કચ્છ જિલ્લામાં ભુજમાં ન બને તે માટે ગુજરાત સરકાર તરફથી માર્ગદર્શન જિલ્લા વહીવટી તંત્ર અમારા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ તથા ચીફ ઓફિસર શ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું હતું કે આપણા ભુજમાં જેટલી કોવિડની હોસ્પિટલ છે તેમાં તમે અઠવાડિયામાં દરરોજની એક મોક ડ્રિલ ને ડેમોન્સ્ટ્રેશન કરાવો ને ત્યાંના સ્ટાફને તમે સાવચેતીના શું શું પગલાં લેવા તેનું માર્ગદર્શન આપો જેથી કરીને આપણા ભુજમાં અને જિલ્લામાં આવી ઘટના ન બને તે પ્રેરણા લઈ અને આખા ભારતમાં આવી બનાવ ન બને તે આપણે તકેદારીના ભાગરૂપે આવું અમે આયોજન કરેલું છે.